સુરતમાં એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્ન કલાકારો હડતાલ પર ઉતરી ગયા છે. કંપનીએ દિવાળી બોનસ નહીં આપવા અને 15% પગાર કાપની જાહેરાત કરતા રત્ન કલાકારો રોષે ભરાયા છે. 3 દિવસથી રત્ન કલાકાર અને કંપની વચ્ચે આ મુદ્દે વાતચીત ચાલી રહી હતી. જોકે આજે કંપનીના એચઆરએ બોનસ નહીં આપવાનું કહેતા રત્ન કલાકારો કામથી અડગા રહ્યા. રત્ન કલાકારોની બોનસ આપવાની માંગ છે, પરંતુ હાલ હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદી હોવાથી હીરા વેપારીઓ દ્વારા બોનસ નહીં આપવાનું નક્કી કરાયું છે. ઉલ્લેખનીય છે કે વિરોધ દરમિયાન એક મહિલાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાઈ છે. 2 વર્ષમાં 2 વખત બોનસ આપે છે. આજે વર્ષોથી ચાલી આવ્યા છે, આજનું નથી. આજે લગભગ 30-35 વર્ષથી આ વસ્તુ આપે છે આ લોકો. આજના સમયે એવું એકદમ આજે એવું ખબર નહીં એટલે કે શું નિર્ણય લેવા અત્યારે આપવાનું બંધ કરી નાખવાનું કહે છે. હવે અચાનક જ પહેલેથી અમને કોઈ જાણકારી નથી કરી કે કશું નથી. આ લોકો અચાનક જ એમ કહે છે કે અમને બોનસ હવે બંધ થઈ જશે. કે અમારા 8 વર્ષ થઈ ગયા કામ કરતા, અમારા બોનસ કપવા માટે કહે છે. 15% બોનસ કપ પગારમાંથી લેસ કરવા કહે છે. ભાવ નથી બળવતા, પગાર હીરા નથી આપતા, એટલે અમે લોકો યુનિયન ગીરા છું. અત્યારે જે મંદીનો માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવેલ છે કે અમે અત્યારે ઓક્ટોબરનો પગાર છે બોનસ તરીકેનો એ અમે આપવા તૈયાર છીએ, પણ માર્ચ મહિનાનો જે એક્સ્ટ્રા બોનસ આપીએ છીએ એ કંપની અત્યારે મંદીના માહોલને લીધે આપી શકે એમ નથી. કંપનીની જે ઓફર આપી કે 14 મહિનાની જગ્યાએ 13 મહિનાનો એમને બોનસ આપશે અને માર્ચ મહિનાનું બોનસ કંપની આપવા માટે વાત કરી રહી છે. સિક્યુરિટીની રત્ન કલાકારો સાથે કોઈ મારામારી થયેલ હોય એવું કોઈ રજૂઆત અમને મળેલી નથી. સિક્યુરિટી કે રત્ન કલાકારોએ પણ અમને એવી કોઈ ફરિયાદ કરેલી નથી કે અમારી સાથે કોઈ સિક્યુરિટીના કર્મચારીએ મારામારી કરી છે.